नमस्कार मित्रों, जो तमे अमारी चैनल में नवा होय अने हजी सुधी तमे अमारी चैनल ने सब्सक्राइब न करी होय तो अमारी चैनल ने सब्सक्राइब करो अने बाजू में आपेल बेल आइकॉन ने प्रेस करो जेथी करीने अमारा आवनार तमाम वीडियो नी नोटिफिकेशन्स तमने तमारा मोबाइल पर तरत मळी रहे। आभार। हेलो विद्यार्थी मित्रों, धवल ड्रामा स्कूल में आपनु हार्दिक स्वागत करू छु। तो आपणे वात करीए धोरण 12 आर्ट्स विषय मनोविज्ञान यूनिट नंबर 5 के मनोभार अने स्वास्थ्य के जे 21मी सदी में जीवी रहा छे त्यारे भाग्यज कोई ए व्यक्ति हशे के मनोभार के तनाव नहीं नो एटले के तनाव नहीं एटले के अनुभवता होय, परंतु झड़पी परिवर्तनोना आ समयगाळा में बदलाती जती जे परिस्थितिओ छे एनी साथे अनुकूल थव पड़कारूप छे अने तेना कारणे लोको मनोभारनो भोग बने छे। के मनोभार एटले के केवुं के जेमां हताशा, संघर्ष, दबाण एवी पड़कारूप परिस्थिति के जेमां व्यक्तिनी शारीरिक के मानसिक शक्तिओ के एना ऊपर भार बनतो होय छे। के मनोभार छे उत्पन्न करनारा परिबळों में रोजिंदा जीवनना के आकस्मिक बनता प्राकृतिक मानवसर्जित कारणों समावेश करी शकाय। मनोभारना परिणामे व्यक्तिनी शारीरिक, आवेगिक, बोधात्मक अने वार्तनिक प्रतिक्रिया उपर विपरीत असर पड़े छे, जेना कारणे व्यक्ति हताशा, संघर्ष अने दबाण એટલે કે એનો ભોગ બને છે। તો ઘણીવાર આપણે એમ થાય કે ભાઈ હતાશા કોને કહેવાય, તો કે લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોના પરિણામે લક્ષ્ય સુધી ન પહોંચી શકાય તેના કારણે એટલે કે ઊભી થતી જે માનસિક પરિસ્થિતિ એટલે હતાશા, કે આપણે કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ તો આપણે લક્ષ્ય સુધી આપણે પહોંચી શકતા નથી તો આપણે હતાશ થઈ જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ। ત્યારબાદ આપણે સંઘર્ષ, કે વ્યક્તિ સમકક્ષ અથવા સમક્ષ જ્યારે બે કે તેથી વધારે વિકલ્પો હોય અને તેમાંથી કોઈ એક વિકલ્પ એટલે કે પસંદ કરવાનો હોય ત્યારે ઊભી થતી અનિર્ણયાત્મકની માનસિક સ્થિતિ એટલે સંઘર્ષ। કે તમે કોઈ ચોક્કસ રીતે વિકલ્પ એટલે કે તમે જોશો કે પસંદ કરી શકતા નથી, માનો કે તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ સ્પર્ધાત્મક પરીક્ષાની એક્ઝામ દઈ રહ્યા છો ત્યારે તમે જોશો કે તમે જ્યારે એક્ઝામ આપો છો ત્યારે તમારે જે વિકલ્પ સિલેક્ટ કરવાનો હોય, ચાર વિકલ્પ એક પ્રશ્ન હોય એમાંથી તમારે ચાર ઓપ્શનમાંથી કોઈ પણ એક સાચો જવાબ આપવાનો હોય છે, તો તમે જોશો કે એમાં તમે વ્યવસ્થિત રીતે અનિર્ણયાત્મકતા એટલે કે માનસિક સ્થિતિનો છે તો કે અનુભવ કરતા હોવ છો। ત્યારબાદ દબાણ, કે અન્ય વ્યક્તિઓ કે પરિસ્થિતિ દ્વારા વ્યક્તિ સમક્ષ ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક માંગને પહોંચી વળી શકાશે નહીં તેવા વિચારમાંથી ઊભી થતી માનસિક સ્થિતિને દબાણ તરીકે ઓળખાવી શકાય। તો તમે જોશો કે દબાણ એટલે કે ઘણીવાર આપણે આપણા શરીરમાં ઘણીવાર આપણે જે વિચારી રહ્યા છીએ અથવા વિચાર આવતા હોય તમે જોશો કે ઘણીવાર એમાં અલગ અલગ વિચારો અથવા જે આપણે વિચારતા હોઈએ છીએ એનાથી અલગ જ પ્રકારના વિચારો આવતા હોય કે જેથી કરીને આપણે શું થાય પ્રેશરમાં આવી જાય, દબાણમાં આવી જઈએ, કે આર્થિક રીતે પરિસ્થિતિ નબળી હોય તો આપણે તમે જોશો કે ભાઈ સારું મકાન, પૈસા એટલે કે તમે જોશો કે એવું વિચારતા હોય તો આપણે શું આવી જઈએ દબાણમાં આવી જઈએ કે ભાઈ મકાન લેવા માટે પૈસાની જરૂર પડે, બધી વસ્તુની જરૂર પડે, એટલે તમે જોશો કે ઘણીવાર કે લોકો એટલે કે કેમાં જીવન જીવતા હોય છે તો વધારે પડતા તો કે મનોભારમાં અથવા સ્ટ્રેસ, કે જે મગજમાં ટેન્શન લઈને રખડતા હોય છે। તો હવે આપણે
આપણા મૂળ પોઈન્ટ ઉપર આવીએ કે આપણો યુનિટ છે મનોભાર અને સ્વાસ્થ્ય, જેમાં આપણે મનોભારનો અર્થ, સ્વરૂપ, પ્રતિમાન અને ઉદ્ગમ સ્થાનો એના વિશે આપણે માહિતી મેળવીએ. તો ફર્સ્ટ તો આપણે વાત કરવાના છીએ કે મનોભારનું સ્વરૂપ, કે મનોભાર માટે ઉપયોગમાં લેવાતા આવતો અંગ્રેજી શબ્દ ટ્રેસ એટલે કે શુદ્ધ વિજ્ઞાનનો શબ્દ છે. ઇન્જિનિયરી વિદ્યામાં જેનો અર્થ થાય છે કે ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ કે જેને કારણે તણાવ ઉત્પન્ન થાય છે અને પદાર્થની રચના થાય છે. આમ મનોવિજ્ઞાનમાં વ્યક્તિની શારીરિક, માનસિક, આંતરિક, બાહ્ય સ્થિતિને બદલવા માટે જવાબદાર બાહ્ય ઉદ્દીપકો, ઘટનાઓને પરિણામે ઊભી થતી માનસિક સ્થિતિને મનોભાર તરીકે ઓળખાવવામાં આવે છે. કે તમે જુઓ છો કે મનોવિજ્ઞાન શું કરે છે, તો કે વ્યક્તિની શારીરિક અને માનસિક, કે તમારા જે શરીરના જે કાંઈ અવયવો છે શારીરિક રીતે અને માનસિક રીતે, તમારા જે અંદરના જે વિચારો છે અથવા જે અંદરનું જે કાંઈ અવયવ છે શરીરના અવયવો, પછી આંતરિક હોય કે બાહ્ય સ્થિતિ હોય, એ સ્થિતિને બદલવા માટે જવાબદાર બાહ્ય ઉદ્દીપકો અને ઘટનાઓને પરિણામે ઊભી થતી માનસિક સ્થિતિને મનોભાર તરીકે ઓળખવામાં આવે. તમે એ સ્થિતિ કેવી, કે ઘણીવાર આપણે સમકક્ષ કે ઘણી એવી સ્થિતિ આવી જતી હોય છે, તો કે એમાં આપણે ટેન્શનમાં આવી જતા હોય છે, તણાવમાં આવી જતા હોય છે. માનો કે આપણે રસ્તામાં જતા હોઈએ ત્યારે કોઈ વ્યક્તિનું અકસ્માત થાય છે, તો એ તમે જોશો, તમે એને જોવો છો, તો એ તમે જોવો છો તો તમારા માનસિક રીતે તમારામાં જે સ્થિતિ ઉત્પન્ન થાય છે એ કેવી આવે છે, તો કે તણાવની, તમારી ઉપર એક ભાર આવી જશે કે એ વ્યક્તિને લાગ્યું છે તમે એને હોસ્પિટલ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો, કારણ કે જેથી કરીને વ્યક્તિનો જીવ બચી જાય. કે તમે શું કરશો, તો કે 108 બોલાવશો, પછી એમાં બેસાડી દેશો, અથવા તમારી ગાડી કે ફોર વ્હીલ કે હોય, ટુ વ્હીલ હોય, જે હોય તે, અથવા ફોર વ્હીલ હોય તો તમે એમાં એને બેસાડીને તમે હોસ્પિટલે લઈ જઈ શકો છો. પણ અત્યારે તો આપણા સરકાર દ્વારા અલગ અલગ પ્રકારે છે, તો કે બધી સુવિધાનું છે, તો કે માનવ જીવન માટે ઉપયોગમાં લઈ શકાય છે. કે 108 સુવિધા એવી છે કે લોકોને એકદમ મફતમાં, ફ્રીમાં નજીકના હોસ્પિટલ એટલે કે હોસ્પિટલમાં પહોંચાડી શકે છે. જૈવિક અને તબીબી વિજ્ઞાનના સંદર્ભમાં મનોભાર એક ભૌતિક, મનોવૈજ્ઞાનિક અથવા આવેગિક પરિબળ છે જે શારીરિક અથવા માનસિક તણાવના પરિણામે જન્મે છે. આમ મનોવૈજ્ઞાનિકોના મતે મનોભાર એ એવી બાહ્ય કે આંતરિક સ્થિતિ છે જેને કારણે તાણ અને થાક ઉત્પન્ન થાય છે. કે તમે જોશો કે ઘણીવાર આપણે આપણા કામ, જ્યારે તમે કોઈ કામ કરી રહ્યા છો, તો એ કામમાં તમે જુઓ છો ઘણીવાર આપણે બાહ્ય કે આંતરિક રીતે જે કાંઈ આપણે, કે તમે જે કામ કરી રહ્યા છો કે બાહ્ય કે આંતરિક રીતે, તો એ કામમાં આપણે ઘણીવાર તમે જોશો કે થાક છે, તણાવ છે, કે કામમાં ક્યારેક મન ન લાગે અથવા કામ વધી ગયું હોય, ત્યારે તમે જોશો તો એક અલગ જ પ્રકારની તમારામાં કાં તો તણાવમાં આવી જાઓ અથવા તમે કામનો ભારાંક લાગવા માંડતો હોય છે, તો એવા તમારા મનમાં એવી સ્થિતિ છે તો કે ઉત્પન્ન થતી હોય છે. અન્ય વ્યાખ્યા જોઈએ તો મનોભાર એટલે હતાશા, સંઘર્ષ કે દબાણની એવી પડકાર પરિસ્થિતિ કે જે વ્યક્તિની શારીરિક કે માનસિક શક્તિ ઉપર ભાર એટલે કે તમે જોશો ભારરૂપ બનતો હોય છે. જેમાં આપણે વાત કરી રહ્યા છીએ કે હતાશા
कि हताशा कोने कहेवाय के ज्यारे तमे कोई कॉम्पिटिशन अथवा लक्ष्यनी प्राप्ति में जे मार्ग में आवता अवरोधोना परिणामे लक्ष्य सुधी न पहोंची शकवाना कारणे ऊभी थती मानसिक स्थिति एटले हताशा कि ज्यारे तमे कोई लक्ष्यांकने प्राप्त करवामां निष्फळ जाओ अथवा एमां जे अवरोधो उत्पन्न थाय छे बाधारूप एटले के अड़चणरूप के मानो के तमारे तमे कोई मानता करो छो हालीने जईए के माताजीने हालीने जवानी तमे मानता करो छो चोटीला तो तमारे चोटीला जवू छे तो तमे जोशो के एमां तमने घणा एवा अवरोधक परिबळ उत्पन्न थशे तो के केवा तो के शियाळो होय तो के वधारे ठंडी ચોમાસું હોય તો કે વધારે પડતો વરસાદ તો આવા તમે જોશો શું થશે તો કે તમે હતાશ થઈ જશો કે જેના કારણે છે તો કે તમને એ પરિસ્થિતિ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં તમને શું થશે તો કે માનસિક સ્થિતિ એવી ઊભી થશે તમે હતાશ થઈ જશો એવી કોઈ પણ તમે બીજા એક્ઝામ્પલ થ્રુ તમે સમજો કે તમે કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવા માગો છો તમે તમારા સંદર્ભમાં કે તમે નક્કી કરો મનમાં વિચારો કે હું કયા ક્ષેત્રમાં મારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માગું છું તો તમે જે લક્ષ્ય પ્રાપ્ત કરવા માગો છો અને એ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં તમને જે અવરોધક પરિબળ ઊભું થાય છે તો એ જે સ્થિતિ ઊભી થાય છે એમાં માનસિક રીતે તમે શું થઈ જાઓ છો તો કે હતાશ થઈ જાઓ છો ત્યારબાદ આપણે જોઈએ સંઘર્ષ તો કે સંઘર્ષ શું કહે છે તો કે વ્યક્તિ સમક્ષ જ્યારે બે કે તેથી વધારે વિકલ્પો હોય અને તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો હોય ત્યારે ઊભી થતી અનિર્ણયાત્મકની માનસિક સ્થિતિ એટલે સંઘર્ષ કે સંઘર્ષમાં વ્યક્તિ સમક્ષ એકથી વધારે વિકલ્પો હોય છે તેમાંથી કોઈ એકની એટલે કે પસંદગી કરવી સરળ હોતી નથી ત્યારે માનસિક સંઘર્ષ ઉત્પન્ન થાય છે કે તમે જોવો છો જ્યારે તમે સ્પર્ધાત્મક પરીક્ષા કે તમે 12 પાસ કમ્પ્લીટ કરો પછી તમે જે અલગ અલગ રીતે સ્પર્ધાત્મક એક એટલે કે પરીક્ષા આપવા જઈ રહ્યા છો અથવા તમારે સરકારી કર્મચારી બનવું છે તો એ તમારે જે પરીક્ષા ક્લિયર કરવાની થાય ત્યારે તમે જોશો કે એક પ્રશ્નના 4 વિકલ્પ હોય છે અને એ 4 વિકલ્પમાંથી તમારે તો કે સાચો વિકલ્પ પસંદ કરવાનો હોય છે તો એ વિકલ્પ પસંદ કરો છો તો ત્યારે તમને એક સંઘર્ષ કે એ 3માંથી તમારે 4માંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો થાય તો એ અંદરોઅંદર તમારે જે વિકલ્પો છે એનો તમારે સંઘર્ષ કરવો પડે છે મહેનત કરવી પડે છે ત્યારે તમને છે તો કે સાચો માર્ગ મળતો હોય છે અથવા આપણા કોઈ ઘર આપણે ઘરનો કોઈ વ્યવસાય હોય તો જ્યારે તમારે કોઈ બે વ્યક્તિની પસંદગી કરવાની થાય બેમાંથી એકની ત્યારે તમે જોશો કે તે ત્યારે પણ એક સંઘર્ષની પ્રક્રિયા જોવા મળશે પછી દબાણ કે દબાણ કેવું છે તો કે અન્ય વ્યક્તિઓ કે જે પરિસ્થિતિ દ્વારા વ્યક્તિ સમક્ષ ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક માંગને પહોંચી વળી શકાશે અને તેવા વિચારમાંથી ઊભી થતી માનસિક સ્થિતિને દબાણ તરીકે ઓળખવામાં આવે છે કે ઘણીવાર તમે જુઓ છો કે જ્યારે વ્યક્તિની સમકક્ષ એવી પરિસ્થિતિ આવી જતી હોય છે કે એ વાસ્તવિક છે કે કાલ્પનિક કે આપણા જ્યારે કોઈ વ્યક્તિના ઘરે જ્યારે કોઈ એવી પરિસ્થિતિ આવી જાય કે લોકો છે એને સ્વીકાર જ ન કરી શકે એ કે વાસ્તવિક છે કે કાલ્પનિક જ્યારે કોઈ મૃત્યુ થયું હોય અથવા કોઈ વ્યક્તિને સારી એવી જોબ મળી હોય તો તમે જોશો કે એટલે કે એ વાસ્તવિક છે કે કાલ્પનિક છે એ માંગને પહોંચી વળી શકાશે નહીં તેવા વિચારમાંથી ઊભી થતી એટલે કે માનસિક સ્થિતિને દબાણ તરીકે ઓળખવામાં આવે છે મનોભાર એ ઉદ્દીપક બનાવવા પ્રત્યે પ્રાણીની વિશિષ્ટ અને અવિશિષ્ટ પ્રતિક્રિયાઓની ભાત છે જે સંતુલન જોખ એટલે કે જોખમાં આવે છે અને
बोझो नाखे छे अथवा घटना के बनावने पहुंची वळवानी शक्ति में वधारो करे छे। के तमे जोशो के ज्यारे कोई प्राणी नी विशिष्ट अने अविशिष्ट प्रतिक्रियानी बात के घणीवार प्राणी पण एना अलग अलग प्रकार अने संतुलन माटे तमे जोशो के घणीवार अलग अलग प्राणी छे एना शरीरना जे कई अवयवो छे ए तमे जोशो के हरण छे एनी ऊपर तमे जोशो के घणा एवा मोटा अलग अलग प्रकारे बहु भारे एटले के सींगड़ा के तमे जोशो के एनो वजन वधारे पड़तो होय छे अथवा एने बोझो उपाड़वो पड़शे। कारण के कुदरती रीते जे कई એની રચના થયેલી છે આખા એના શરીરના અવયવની તો એમાં એને પણ એના શરીરની આધારે તો કે શું કીધું છે તો કે પ્રાણીની વિશિષ્ટ અને અવિશિષ્ટ પ્રતિક્રિયાઓની ભાત છે તો કે એનામાં એ પ્રકારની ભાત હોય છે કે પ્રાણીઓ છે અલગ અલગ રીતે એના બોજારૂપ જીવનને એટલે કે જીવન જીવતા હોય છે કે એમની ઉપર ઘણા એવા શરીરનું વજન હોય અલગ અલગ પ્રકારે કોઈ પણ પછી કંગારું તમે જુઓ તો કે કંગારું છે તો કે એમના બચ્ચાને તો કે સાથે લઈને જ ફરવાનું હોય છે તો આવા અલગ અલગ રીતે જે પ્રાણીઓની જે વિશિષ્ટ અને અવિશિષ્ટ જે પ્રતિક્રિયાઓની ભાત છે જે સંતુલન એટલે કે જોખમ આવે છે અને બોજો નાખે છે અથવા ઘટના કે બનાવોને પહોંચી વળવાની શક્તિમાં વધારો કરે છે કે એ જે કુદરતી રીતે જે કંઈ એને જે એના એટલે કે જે શરીરની રચના કરી છે અથવા શરીરની રચના થઈ છે તો એ રચના કેવી હોય છે તો કે કોઈ પણ ઘટના કે બનાવને એટલે કે પહોંચી વળવાની એનામાં શક્તિ હોય છે અને શક્તિમાં વધારો કરતી હોય છે। તણાવ એટલે અનુભવાયેલી તીવ્ર કે લાંબા ગાળાના પડકારો સાથે સંબંધિત નકારાત્મક આવેગિક અનુભવો કે વાર્તનિક અને શારીરિક પરિવર્તનો સાથે સંકળાયેલા છે તો આવી વ્યાખ્યા એટલે કે સારાસન અને સારાસન કે એ શું કહે છે કે તણાવ એટલે કે તમે જુઓ છો કે માણસ ટેન્શનમાં આવી જાય અથવા ખોટી રીતે ખોટા વિચારોથી એના મગજમાં શું થાય તો વ્યક્તિ સતત ને સતત તણાવમાં રહે તો જે એનું જે જીવન છે એ કેવું થઈ જાય છે તો કે લાંબા ગાળા સુધી એટલે કે ધીમે ધીમે નકારાત્મક આવી ગયું એટલે તરત જ ગુસ્સામાં આવી જાય આવેશમાં નથી આવતો અથવા સંતુલન ખોઈ બેઠે છે કે જેમાં એના વર્તન અને શારીરિક પરિવર્તનો સાથે સંકળાયેલા હોય છે કે જે વાર્તનિક છે અને શારીરિક કે એનું જે વર્તન અને એનું જે શરીર છે એમાં પરિવર્તનનું જે માળખું છે કેવું થઈ જાય છે તો કે સંતુલન ખોવાઈ જતું હોય છે। ત્યારબાદ મનોભાર એ આપણા શારીરિક માનસિક સંતુલનને ખોરવી નાખનારા ઉદ્દીપક સામેની પ્રતિક્રિયા છે। આધુનિક સમયમાં ટેકનોલોજીના વિકાસ અને ઝડપી પરિવર્તનોના કારણે દરેક વ્યક્તિ વધતા કે ઓછા પ્રમાણમાં મનોભાર અનુભવે છે કે તમે જુઓ છો કે જે આધુનિક સમય છે એમાં આ જે ટેકનોલોજી આવી ગયું એટલે કે જે ખૂબ જ વિકાસ અને ઝડપીની પ્રક્રિયામાં જે પરિવર્તનો આવેલા છે તો તેમાં શું થાય છે તો કે વ્યક્તિને છે એટલે કે ઓછા પ્રમાણમાં એટલે કે મનોભાર કે તણાવમાં છે હતાશામાં છે દબાણમાં છે તો કે એટલે કે વધારે પડતો અનુભવ થાય છે। બીજા શબ્દોમાં કહીએ તો મનોભાર એ જીવનનો એક ભાગ છે કે મનોભાર શું છે તો કે જીવનનો એક ભાગ છે કારણ કે કોઈ પણ વ્યક્તિ મનોભાર વગર જીવી શકતો નથી કારણ કે કોઈ એટલે કે ગમે તે વ્યક્તિના જીવનમાં હતાશા સંઘર્ષ દબાણ તો કે એના વગર એટલે કે જીવન જીવી શકતો નથી એના જીવનમાં આવા લક્ષ્યાંકો અથવા
પરિવર્તનો થઈની સાથે સંકળાયેલા જોવા મળે છે કે જે મનોભાર છે એના જીવનમાં, તો કે એ એક જીવનનો એક ભાગ બની ગયેલો છે કે એની સાથે લોકો જીવન જોડાતા રહે છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે મનોભારનું સ્વરૂપમાં, તો કે મનોભારના ત્રણ પ્રકારો છે, કે મનોભારના મુખ્ય ત્રણ પ્રકારો દર્શાવી શકાય છે, જેમાં હતાશા, સંઘર્ષ અને દબાણનો સમાવેશ કરવામાં આવે છે. કે આપણે જોયું કે હતાશા કે લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોના પરિણામે લક્ષ્ય સુધી ન પહોંચી શકવાને કારણે ઊભી થતી માનસિક સ્થિતિ એટલે હતાશા. દાખલા તરીકે વ્યક્તિએ ફિલ્મોમાં હીરો હિરોઈનને એટલે કે ગાયક થવું હોય પરંતુ પોતાનો દેખાવ કે અવાજ તેને અનુરૂપ ન હોય તો તે વ્યક્તિગત કારણ છે. જ્યારે સમાજના કેટલાક નીતિ નિયમો કે ધારાધોરણો મુજબ વાતાવરણના પરિબળો વ્યક્તિને ધ્યેય સુધી પહોંચવામાં અવરોધરૂપ બને તો તે વાતાવરણજન્ય છે એટલે કે અન્ય કારણો છે. આમ હતાશાની અસરો હળવી કે તીવ્ર હોઈ શકે છે. હળવી કે નજીવી હતાશા વ્યક્તિની રોજબરોજની પ્રવૃત્તિઓને ખોરવે છે. જ્યારે તીવ્ર હતાશા વ્યક્તિના શારીરિક, માનસિક કે સ્વાસ્થ્ય કે સમગ્ર અસ્તિત્વમાં હાનિકારક પર પુરાવાર થઈ શકે છે. ત્યારબાદ સંઘર્ષ જોઈએ તો કે વ્યક્તિ બે કે તેથી વધારે વિકલ્પો હોય અને તેમાંથી કોઈ એક જ વિકલ્પ પસંદ કરવાનો હોય ત્યારે ઊભી થતી અનિર્ણયાત્મકતાની માનસિક સ્થિતિ એટલે સંઘર્ષ. કે શું કહે છે કે સંઘર્ષમાં વ્યક્તિ સમક્ષ એકથી વધારે વિકલ્પો હોય છે, તેમાંથી કોઈ એકની પસંદગી કરવી એટલે કે સરળ હોતી નથી. ત્યારે માનસિક સંઘર્ષ થાય છે. જો આ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલે તો વ્યક્તિ આવેગિક સમતુલા ગુમાવે છે. ત્યારબાદ દબાણ જોઈએ તો કે અન્ય વ્યક્તિઓ કે પરિસ્થિતિ દ્વારા વ્યક્તિ સમક્ષ ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક માંગને પહોંચી વળી શકાશે નહીં તેવા વિચારમાંથી ઊભી થતી માનસિક સ્થિતિને દબાણ તરીકે ઓળખવામાં આવે છે. દબાણ આધુનિક જીવનશૈલીની અનિવાર્ય પરિસ્થિતિ છે. રોજિંદા જીવનમાં પણ દબાણના અનેક પ્રસંગો ઊભા થતા હોય છે. દબાણના ઉદ્ભવ સ્થાનો પણ આંતરિક અને બાહ્ય બંને હોય છે, જેના કેન્દ્રમાં મહત્વાકાંક્ષાઓની જીવનલક્ષ હોય છે. તો આ હતા આપણા મનોભારના ત્રણ પ્રકારો, જેમાં આપણે જોયું હતાશા, સંઘર્ષ અને દબાણ. ત્યારબાદ આપણે જોઈએ તો કે મનોભારનું પ્રમાણ ઘણી બધી બાબતો ઉપર આધારિત હોય છે. કે મનોભારનું પ્રમાણ કેટલું વધારે છે કે ઓછું હશે તેનો આધાર વ્યક્તિએ જે પરિસ્થિતિમાં સમાયોજન સાધવાનું છે તેની લાક્ષણિકતાઓ અને તેને પ્રાપ્ત થનાર બાહ્ય મદદ તથા આધાર ઉપર અવલંબે છે. કે મનોભારનું પ્રમાણ ઘણી બધી બાબતો ઉપર આધારિત છે. કે જ્યારે કોઈ વ્યક્તિ કે જે પરિસ્થિતિમાં સમાયોજન સાધવાનું હોય, કે જ્યારે તમારે કોરોના મહામારી ચાલી રહી છે તો તમારે જે પરિસ્થિતિ છે એજ્યુકેશન મેળવવાની, જે અત્યારે હાલની પરિસ્થિતિ છે તો તમારે છે તો કે જે ઓનલાઈન ટીચિંગ મળી રહ્યું છે અથવા જે તમને ઓનલાઈન જે હોમવર્ક આપવામાં આવે છે તો તમારે એ પરિસ્થિતિમાં છે તો કે તમારે સમાયોજન અને સમય અને અનુકૂળ રાખવું પડે છે. કે તમારે તમારું ટાઈમ ટેબલ બનાવવું પડે છે, પછી તમારા લક્ષણો અને તમે જે પ્રાપ્ત થનાર બાહ્ય મદદ તો એના ઉપર તમારે આધાર રાખવો પડે છે. તો કે કેના આધારે, કે જે તે ક્ષેત્રમાં રહ્યો છો અથવા જે તે
તમે જે સ્કૂલ સાથે જોડાયેલા છો અથવા આવનારી જે કાંઈ બાબતો છે તો કે એમાં તમે એની એટલે કે એના ઉપર તમારે આધાર રાખવો પડે છે કે જેથી કરીને તમારા એજ્યુકેશનમાં એટલે કે કાંઈ તકલીફ ન પડે. ત્યારબાદ આપણે વાત કરીએ મનોભારની ભાતો વિશિષ્ટ છે કે મનોભારની બાબતમાં વ્યક્તિએ વિશિષ્ટતા અને અજોડતા હોઈ શકે. કોઈ એક પરિસ્થિતિમાં બધા માણસો સરખો જ મનોભાર અનુભવે એમ ન બની શકે. તે જ રીતે કોઈ એક વ્યક્તિ એક સમયે માત્ર એક જ મનોભાર અનુભવે એવું પણ ન બને. કે તમે જોશો કે મનોભારની ભાતો વિશિષ્ટ હોય છે. ભાત એટલે કે અલગ અલગ પ્રમાણની, કે જે માનો કે ક્લાસમાં આપણે તમે જોશો કે વિદ્યાર્થીને આપણે કીધું હોય કે ભાઈ તમારે શું એટલે કે સારા અક્ષરે નિબંધ લખવાનો છે, તો બધા વિદ્યાર્થીઓ એક જ સરખા અક્ષરે એટલે કે તમે જુઓ છો કે નિબંધ લખશે નહીં. પણ બધાના હેન્ડ રાઇટિંગ કહેવાય છે તો કે અલગ અલગ પ્રમાણ, લખાણ એક જ સરખું જોવા મળશે. પણ એમાં જે હેન્ડ રાઇટિંગની બાબતમાં જ્યારે વાત કરવામાં આવે તો કે અલગ અલગ પ્રકારના ભાત એટલે કે વિશિષ્ટ ભાતો જોવા મળશે. કારણ કે નિબંધ તો આપણે બધાને એક જ આપ્યો હોય કે 15 ઓગસ્ટ છે, 26 જાન્યુઆરી છે, કે તમારે જોઈ અને વ્યવસ્થિત રીતે તમારે લખવાનો છે. તો તમે જુઓ છો કે એ જોઈ જોઈને લખે છે તો પણ એમાં વિશિષ્ટ ભાતો જોવા મળશે. કે વિદ્યાર્થીઓની હેન્ડ રાઇટિંગ કેવી જોવા મળશે તો કે અલગ અલગ પ્રમાણેની. કે એમાં શું કીધું છે કે કોઈ એક પરિસ્થિતિમાં બધા જ માણસો એટલે કે સરખો જ મનોભાર એટલે કે અનુભવે એમ ન બની શકે. તેવી જ રીતે કોઈ એક એટલે કે એક જ વ્યક્તિ એક સમયે માત્ર એક જ મનોભાર અનુભવે એવું ન બને. મનોભારની ભાત વ્યક્તિની ઉંમર, જાતિ, વ્યવસાય, આર્થિક સ્થિતિ, અભિરુચિ, કૌશલ્ય અને વૈયક્તિક સામાજિક પરિબળો પર આધારિત હોય છે. કે તમે જુઓ છો કે હાલ જે કોરોના મહામારી છે એમાં આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ તો કે વ્યક્તિમાં જે કામ કરવાની જે ક્ષમતા છે એ તમે જુઓ છો કે એ કેવી જોવા મળશે તો કે વિશિષ્ટ પ્રકારની ભાતો, કે જે મજૂરી કરે છે, વેપારી છે અને જે ગવર્મેન્ટ ઓફિસર છે તો કે એમાં જે અલગ અલગ રીતે પૈસાની દ્રષ્ટિએ, કે મજૂર વર્ગ છે તો કે એમને જે કામ ધંધા અત્યારે બંધ થઈ ગયા છે વ્યવસાયની દ્રષ્ટિએ તો એની આર્થિક સ્થિતિ કેવી છે તો કે નબળી. પછી તો કે વેપારી, તો વેપારી પાસે તો એની કંઈ આર્થિક સ્થિતિ નબળી જોવા મળશે નહીં. અને સરકારી ઓફિસર, કે એમનો પગાર તો ચાલુ જ જોવા મળશે, તો એની પણ પરિસ્થિતિ છે તો કે એકદમ વ્યવસ્થિત જોવા મળશે. તો આ તમે જુઓ છો કે જે હાલની જે પરિસ્થિતિઓ છે એમાં જે મનોભારની ભાત કઈ જોવા મળશે તો કે વિશિષ્ટ પ્રકારની જોવા મળશે. તેથી દરેક વ્યક્તિમાં મનોભારની ભાત વિશિષ્ટ હોઈ શકે. આમ મનોભારની ભાત જુદા જુદા સમયે જુદી જુદી હોઈ શકે. કે હાલ તમે જેમ જેમ તમે ઉંમર પ્રમાણે, તમારી જાતિ પ્રમાણે તમે જે વ્યવસાયમાં જોડાવ છો તો એમાં તમને જે ઇન્ટરેસ્ટ છે, તે અભિરુચિ, કે તમારો જે તમને જે ફિલ્ડમાં રસ છે, તમારા કૌશલ્યો, કે તમારામાં કામ કરવાની જે ક્ષમતા છે, તો એમાં તમે જોશો કે વ્યક્તિગત રીતે તમારે સામાજિક પરિબળો પર આધાર રાખવો પડે છે. અને તમે જે કામ કરવા માંગો છો એ કેવી હોય છે તો કે અલગ પ્રકારની. કે દરેક વ્યક્તિમાં મનોભારની ભાત કેવી હોય છે તો કે વિશિષ્ટ પ્રકારની. કે ઉંમર પ્રમાણે તમે જોશો કે 20-25 વર્ષના થાવ ત્યારે તમે જોશો કે તમે જુદા જુદા સમયે અને જુદી જુદી પ્રકારની તમે એક અલગ જ પ્રકારનું તમે ભવિષ્ય બનાવવાનો પ્રયત્ન કરશો. તો આ તો આપણો મનોભારની ભાતો વિશિષ્ટ છે. ત્યારબાદ મનોભારના કારણો અજ્ઞાત હોઈ શકે. કે આપણે કેટલીક પરિસ્થિતિઓ ચિંતાજનક અને પડકારરૂપ લાગે છે જેને કારણે મનોભાર કે તણાવનો અનુભવ થાય છે, પરંતુ તેના માટેના જવાબદાર કારણો આપણને ખબર હોતા નથી. માટે કહી શકાય કે મનોભારના કારણો અજ્ઞાત હોઈ શકે.
કે તમે જોશો કે ઘણીવાર આપણે આપણા પડોશીમાં જ્યારે કોઈ એવી પરિસ્થિતિ આવી જાય કે આપણે એની ખબર પણ હોતી નથી, અથવા આપણે શું આવી જાય, તણાવમાં આવી જઈએ કે જ્યારે આપણે કોઈ વ્યક્તિ એટલે કે આપણે કોઈ મિત્રનો ફોન આવે અથવા આપણે પૂછે કે ભાઈ તમારા બાજુમાં શું થયું, અથવા તમે જ્યાં રહ્યો છો ત્યાં નજીકમાં આજુબાજુ આ પ્રકારની ઘટના થઈ છે, તો ભાઈ આપણે એ વાતથી આપણે અજ્ઞાત હોય છે, કારણ કે આપણે કાંઈ ખબર હોતી નથી કે ના શું થયું છે આપણે, એટલે કે ના કયા પ્રકારનો બનાવ થયો છે ના આ, એટલે કે અલગ અલગ પ્રકારે શું થશે, તો કે આપણે ચિંતામાં ચિંતાજનક પડકારરૂપ થાય, આપણે કે પડકાર આપણી સમકક્ષ એવો આવી જાય કે લોકો આપણે બધું પૂછવા માંડે, તો આપણે તો એ વાતની કાંઈ ખબર પણ હોતી નથી. પરંતુ એની માટેના જે જવાબદાર કારણો પણ આપણે ખબર હોતા નથી કે ના શું થયું છે આપણી જવાબદારી, કે ના એવા શું કારણ છે, તો કે આપણે એ બાબત વિશે પણ કાંઈ ખબર હોતી નથી કે બાજુમાં અથવા આપણા વિસ્તારમાં શું ઘટના થઈ, શું પરિસ્થિતિ છે, તો એના વિશે પણ આપણે કાંઈ માહિતી હોતી નથી. આવા અજ્ઞાત કારણો અનુભવાતા મનોભાર માટે દમિત પ્રેરણાઓ, લાગણીઓ, આવેગો વગેરે બાબતો કારણરૂપ હોઈ શકે. કે તમે જોશો કે એ કારણો કેવા હોય છે, તો કે દમિત પ્રેરણાઓ, કે આપણે જે આપણી લાગણીઓ છે, જે આપણે આવેગો, કે ઘણીવાર તમે જોશો કે એ બાબતો એનું કારણરૂપ હોઈ શકે, કે કાંઈક તો કારણ હોય જ તે, સમજે છે, કોઈ પણ ઘટના કોઈ પણ પરિસ્થિતિ છે એ કોઈ જે ઘટના બને છે જે પરિસ્થિતિ હોય છે તો એનું કાંઈક તો કારણ હોય જ છે, પછી લાગણીવાળું હોય કે દમિત પ્રેરણાઓ હોય કે આવેગમાં હોય, એનું કાંઈક ને એટલે કે કાંઈક તો એનું કારણ હોય જ છે. માનો કે કોઈ વ્યક્તિ આપઘાત કરે છે, સુસાઇડ, તો એનું કાંઈક તો કારણ હશે જ, કે એમનામ તો કોઈ વ્યક્તિ છે તો કે સુસાઇડ કરતું નથી. માનો કે સુશાંત સિંહ રાજપૂત જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જોડાયેલો છે, તો એને જે સુસાઇડ કરી છે તો એમાં તમે જોશો કે એનું કાંઈક તો કારણ હશે જ, એમાં એનું કાંઈક તો તાત્પર્ય હશે જ, જેમાં એની લાગણીઓ, એનો આવેગો વગેરે બાબતો ઉપર કારણો હોઈ શકે. દમિત પ્રેરણાઓ કે જે આવા મનોભારના કારણો પણ અજ્ઞાત હોઈ શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ મનોભારનો સામનો કરવો અને કિંમત માંગી લે છે, કે દરેક વ્યક્તિને જીવનમાં મનોભારનો સામનો અવશ્ય કરવો પડે છે અને તેની સાથે ગોઠવવું પડે છે, કે તીવ્ર મનોભારનો સામનો કેવી રીતે કરવો તેનું શિક્ષણ મેળવવા વ્યક્તિએ સાધનો, શક્તિ કે સમયના સ્વરૂપમાં કિંમત ચૂકવવી પડે છે. કે તમે જોશો કે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ, તો એ પરિસ્થિતિમાં વ્યક્તિને છે તો કે એ પરિસ્થિતિનું મૂલ્ય ચૂકવવું પડે છે. કે હાલ તમે જોશો કે કોઈ વ્યક્તિને ગવર્મેન્ટ ઓફિસર બનવું હોય તો એમાં તમે જોશો કે એની એ ગવર્મેન્ટ ઓફિસર બનવા માટે તો એની એને કિંમત ચૂકવવી પડે છે. કિંમત અલગ અલગ પ્રમાણે હોઈ શકે, કે મહેનત હોય છે એનો, કે વ્યક્તિની કામ કરવાની ક્ષમતા, પૈસા, બધું એમાં તમે જોશો કે જોવામાં આવતું હોય છે. જ્યારે કોઈ વ્યક્તિને એજ્યુકેશન મેળવવું છે, શિક્ષણ મેળવવું છે, તો એમાં પણ એની કિંમત ચૂકવવી પડે છે. કોઈ પણ વસ્તુ છે તો કે તમને બેઠે બેઠા મળતું નથી. જ્યારે તમારે માં તમને પીરસી દે છે તો તમારે જમવા માટે પણ તમારા હાથને છે તો કે એની કિંમત તમારે ચૂકવવી પડે છે. મનોભારનો સામનો કરવાની ક્ષમતા કેળવવા માટે વ્યક્તિએ આ કિંમત ચૂકવવા તૈયાર રહેવું જોઈએ. કે તમે જોશો કે મનોભાર કે આવનારી જે કાંઈ પરિસ્થિતિઓ છે તો એ કેળવવા માટે અથવા એનું રક્ષણ કરવા માટે તમારે છે તો કે એની કિંમત ચૂકવવા માટે તમારે તૈયાર રહેવું પડે છે. માનો કે આપણા કુટુંબમાં જ્યારે લગ્નની બાબતમાં જ્યારે વાત કરવામાં આવે ત્યારે
તમે જોશો કે ઘણીવાર એવા રિવાજ હોય છે કે ભાઈ બે ભાઈ હોય છે તો એમને એમના દીકરાના જ્યારે લગ્ન થયા હોય, દીકરા કે દીકરીના, તો એને જે વસ્તુ લઈ દીધી હોય, તો જ્યારે એ વસ્તુ લઈ દીધી છે તો પછી જ્યારે બીજા ભાઈના લગ્ન એટલે કે એમના ઘરે કોઈ દીકરી દીકરીના લગ્ન હોય તો ત્યારે એ વસ્તુ લઈ દીધી હોય છે તો એને એ વસ્તુ લઈ દેવા માટે એને તૈયાર રહેવું પડે છે. એ કિંમત ચૂકવવા માટે શું રહેવું પડે છે? તો કે એને તૈયાર રહેવું પડે છે. એવી જ રીતે આપણે ભારત અને પાકિસ્તાનનો મેચ હોય ત્યારે તમે જોશો કે ભારતને જીતવું અથવા ભારતને જીત લેવા માટે તૈયાર રહેવું પડે છે, એની કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડે છે. કારણ કે પાકિસ્તાન અને ભારતનો મેચ હોય ત્યારે તમે જોશો કે ઘણીવાર ઘણા એવા મૂલ્યો છે અથવા ઘણી એવી કિંમતો છે તો કે ચૂકવવામાં આવતી હોય અથવા ચૂકવાતી હોય છે. શેર બજાર છે, સટ્ટા છે, તો કે લોકો તૈયાર રહેતા હોય છે. ત્યારબાદ મનોભાર, કાર્યક્ષમતાને ઘટનાર એટલે કે ઘટાડનાર બાબત છે કે તીવ્ર મનોભારની સ્થિતિમાં વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે, બોધાત્મક ક્રિયાઓ સ્થગિત થાય છે, પરિસ્થિતિની સમજણ મર્યાદિત બને અને તે એક જ પ્રકારની પ્રતિક્રિયા આપે છે અને સમસ્યાનો ઉકેલ શોધવામાં તે અપરિવર્તનશીલ અને જડ વલણ અપનાવે છે. જેથી મનોભારની તીવ્રતા જેટલી વધારે અને વ્યક્તિને તેને પહોંચી વળવાની તૈયારીઓ જેટલી ઓછી તેટલા પ્રમાણમાં વ્યક્તિની કાર્યક્ષમતા ઘટે કે કાર્યક્ષમતા પર નકારાત્મક અસર પડે. કે તમે જોશો કે એ શું કહે છે પોઈન્ટ આખો કે મનોભાર કાર્યક્ષમતાને ઘટાડનાર બાબત છે. કે તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે તમે સરકારી ઓફિસર બનવા માટે જે તમે મહેનત કરો છો પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે કે તમારી જે આવડત પ્રમાણે, જો એમાં તમે આવડત પ્રમાણે બોધાત્મક પ્રક્રિયાઓ સ્થગિત થઈ જાય કે તમે આંતરસૂઝ પ્રમાણે બુદ્ધિ પ્રમાણે તમે જે કામ કરી રહ્યા છો, જે પરિસ્થિતિ છે એ સમજણ એટલે કે મર્યાદિત બને અને એક જ પ્રકારની પરિસ્થિતિ એટલે કે પ્રતિક્રિયા આપે કે તમે એમાં વધારે પડતી એટલે કે આગળ મહેનત કરતા નથી તો શું થાય? તો કે સમસ્યાનો ઉકેલ શોધવામાં તમે અપરિવર્તનશીલ અને જડ એટલે કે વલણ અપનાવો કે તમે છે વાંચવાનું બંધ કરી દો અને પછી છે તો કે તમે વાંચવાનું બંધ કરી દીધું છે તો તમે તમારામાં જે પરિવર્તનશીલનું માળખું છે એટલે કે કેવું થઈ જશે? તો કે અપરિવર્તનશીલ. અને જેના કારણે તમે જે જડ વલણ અપનાવ્યું છે, જડ વલણ કેવું કે તમે બધું મૂકી દીધું છે તો કે શેના માટે? તો કે તમે મિત્રો સાથે રખડો છો, જે કરો છો, તો એ તમે જે એ વલણ અપનાવ્યું છે તો કે જેથી કરીને તમારામાં જે પરિવર્તનની જે પ્રક્રિયા છે એ કેવી થઈ જશે? તો કે સ્થગિત એટલે કે બંધ થઈ જશે. અને મનોભારની તીવ્રતા જેટલી વધારે અને વ્યક્તિની તેને પહોંચી વળવાની તૈયારીઓ જેટલી ઓછી તેટલા પ્રમાણમાં વ્યક્તિની કાર્યક્ષમતા ઘટે છે અને કાર્યક્ષમતામાં તેને નકારાત્મક અસર પડે છે. તો જે વ્યક્તિએ જે લક્ષ્ય પ્રાપ્ત કર્યું હોય છે તો એ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં તેને શું થશે? તો કે નકારાત્મક અસર પહોંચતી હોય છે. તો આ હતો આપણું મનોભાર કાર્યક્ષમતાને ઘટાડનાર બાબત છે. ત્યારબાદ મનોભારના પરિણામો વિધાયક પણ હોઈ શકે કે જો કે મનોભાર હંમેશા નકારાત્મક કે નુકસાનકારક જ હોય તેવું નથી. કેટલીકવાર મનોભારના પરિણામો વિધાયક પણ હોઈ શકે. મનોભારના પરિણામે વ્યક્તિ તૈયારી કરે, જાગૃત રહે, વધારે મહેનત કરે તો તેનાથી ફાયદો થવાની પણ શક્યતા છે. કે તમે જોશો કે જ્યારે કોઈ વ્યક્તિએ નક્કી જ કરી લીધું હોય કે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મારે હતાશા, સંઘર્ષ, દબાણ જેવી પ્રક્રિયાઓ છે એને શું કરવી પડે છે? તો કે મારે એ પરિણામોને તૈયાર કરવા છે અથવા મારે જાગૃત રહેવું પડે છે, મહેનત કરવી છે. તો એ વ્યક્તિને તમે જોશો કે એનો ફાયદો અને શક એટલે કે ફાયદો થવાના ખૂબ જ એના માર્ગો એને મળી રહેતા હોય છે. તો આ હતો આપણું મનોભારના પરિણામો વિધાયક પણ હોઈ શકે. તો અહીંયા આપણા મનોભારનું જે સ્વરૂપ છે આપણે એને પૂર્ણ કરીએ છીએ.
तो आपड़ा वीडियो ने शांति थी जोवो, समझो अने विचारो के जेथी करीने आपने आवनारी एकम कसोटी अथवा आपड़ी परीक्षा छे, एग्जाम छे, एमां उपयोग में आवे के जेथी करीने आपड़े गोखवू न पड़े अने वधारे पड़तुं छे तो के टेन्शन में न आवी जाइए, एवी रीते आपड़े शांति थी वीडियो जोवो। तो थैंक यू फॉर हेव ए नाइस डे। आभार।